नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट पीए जेमां अगाउ आपणे पहला चैप्टरनी अंदर धंधाना सामाजिक हेतुओ ए आपणे समझ्या था। जे आठमो लैक्चर हतो तो आ कयो लैक्चर छे? 9। थोड़ी चेन्जिस जोईए छे। जोईए शुं प्रश्न छे? धंधाकीय जोखमो विशे समझावो। તમે ખબર છે કે કોઈ પણ ધંધો કરો તો એમાં જોખમો તો રહેવાના જ, કેટલાક જોખમો એવા છે કે એ મનુષ્ય દ્વારા સર્જાય તો એને કયા જોખમ કહેવામાં આવશે? માનવ સર્જિત। અને કેટલાક એક એવા છે કે જે આપણા દ્વારા નથી, કુદરતી થાય છે, તો એ કયા કહેવાશે? કુદરતી જોખમો। તો ધંધાકીય એકમના જે જોખમોની વાત કરીએ તો જોખમોના કેટલા સ્વરૂપ છે? બે સ્વરૂપ છે। કયા કયા? તો આપણે યાદ રાખવાનું છે, એક તો કુદરતી જોખમો અને બીજા માનવ સર્જિત જોખમો। જોઈએ કુદરતીમાં શું આવી જાય, તો કે ધરતીકંપ, પૂર, વાવાઝોડું, દુષ્કાળ આ બધું આવી શકતું હોય છે। હવે આવા જોખમના કારણે સમસ્યા શું થાય, તો આપણા દેશનો વિકાસ કે ધંધાનો વિકાસ શું થઈ જતો હોય છે? અવરોધાય છે। મતલબ તમારો ધંધાનો વિકાસ થઈ શકે નહીં, દેશનો વિકાસ પણ અટકી જાય છે। એના પછી આવા જોખમો એવા છે કે જેના ઉપર આપણા ધંધાનો કોઈ અંકુશ હોતો નથી। હવે કુદરતી જોખમો, ધરતીકંપ આવે તો ધંધાધારી શું કરી શકે કે શું કરી શકે? ન કરી શકે। મતલબ કે એના પર આપણો કોઈનો અંકુશ હોતો નથી। શું થાય? તો કે ધંધાને શું થાય છે? નુકસાન પહોંચાડે છે કુદરતી જોખમો। ધંધાને શું કરે છે? તો કે નુકસાન પહોંચાડે છે। તમને શું સમજાવ્યું? કુદરતી જોખમો શું કરે છે? ધંધાને નુકસાન પહોંચાડતા હોય છે। એના પછી બીજું શું આપ્યું છે, તો કે માનવ સર્જિત જોખમો। એ તો હમણાં જ મેં તમને કીધું કે જે મનુષ્ય દ્વારા સર્જાય છે એ પણ ધંધાના વિકાસને શું કરે છે? અટકે, એટલે કે એના દ્વારા પણ ધંધાનો વિકાસ અટકી શકે છે। ધંધાને શું થાય છે? નુકસાન સહન કરવું પડે છે। હવે કયા કયા આવે? તો હડતાલો પાડવી કર્મચારીઓ દ્વારા, કર્મચારી દ્વારા હડતાલ થવી, પછી ટેકનોલોજીકલ પરિવર્તન આવવું, ટેકનોલોજી બદલાઈ જવું, ટેકનોલોજી કંઈ કુદરતી ના બદલાય, મનુષ્ય દ્વારા બદલાતી હોય છે, પછી લોકોની રુચિ બદલાઈ જવી, માંગ બદલાઈ જવી, ફેશન બદલાઈ જવી, હરીફાઈમાં ચેન્જીસ થવા, તો આ બધા, હરીફાઈ વધવી કે ઘટવી, તો આ બધા પણ જોખમ છે જે ધંધાને કોઈક ને કોઈક રીતે તો શું કરતા હોય છે? અસર કરતા હોય છે। એટલે કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે? બે, કુદરતી, માનવ સર્જિત। કુદરતી એટલે કે જેના પર મનુષ્યનો અંકુશ હોતો નથી, માનવ સર્જિત પર મનુષ્ય અંકુશ રાખી શકે છે, પણ ઇન શોર્ટ કોઈ બી જોખમ હોય ધંધાનું નુકસાન તો થતાં જ હોય છે, બરાબર છે। એના પછી આગળ જોઈએ તો ધંધાકીય જોખમોના કારણો, આ એક નવો પ્રશ્ન છે, પેલો કંઈક અલગ પ્રશ્ન હતો, આમાં થોડો ચેન્જીસ આપણે, પેલા જોખમોના સ્વરૂપ હતા, અહીંયા શું છે? ધંધાકીય જોખમોના કારણો, કે ધંધામાં કયા કયા કારણસર જોખમો આવતા હોય છે। જોઈએ ટેકનોલોજીમાં ફેરફાર થવો, ટેકનોલોજી બદલાતા ઉત્પાદનની પદ્ધતિ શું કરવી પડે? બદલવી પડે કે એનું એ સાધન વાપરવું? ના, મારા ધંધામાં મારે શું કરવી પડે? નવી ટેકનોલોજી અપનાવવી પડે, જૂના યંત્રોના સ્થાને મારે નવા યંત્રો લાવવા પડે, વસાવવા પડે, કારણ કે આજનો ગ્રાહક વર્ગ શું કરે છે? નવી ટેકનોલોજીવાળી વસ્તુ માગે છે। હું જૂની ટેકનોલોજીવાળી વસ્તુ લઈને બેસું તો મારી પાસે ગ્રાહક આવવાના છે નહીં, એ ધંધાને જોખમ હોય છે। શું? તો કે ટેકનોલોજીમાં શું થઈ જાય? ફેરફાર થઈ જાય। બીજું શું કીધું છે કે વૈકલ્પિક પેદાશનો ભય, વૈકલ્પિક પેદાશ એટલે ઓપ્શનલ વસ્તુ કહેવાય, અવેજી વસ્તુ કહેવાય। જેમ કે આપણે જોઈએ અત્યારે આપણે સ્ટીલના વાસણો વાપરીએ છીએ, પહેલાં શું હતા કે માટીના વાસણો વાપરતા હતા, તો એ ઓપ્શન આવી જાય તો જે ઓલરેડી બિઝનેસ લઈને બેઠા છે, જેમ કે કોઈ વ્યક્તિ માટીના વાસણો બનાવીને વેચતો હોય, પણ હવે સ્ટીલના વાસણ આવી જાય તો માટીના વાસણવાળાને તો નુકસાન જ સહન થાય ને, કારણ કે હવે એ વસ્તુ લોકો અપનાવશે નહીં, બરાબર? રેડિયોના સ્થાને ટેલિવિઝન આવી જાય। જોઈએ ટેકનોલોજી બદલાતા વૈકલ્પિક પેદાશો તરફ લોકો વળે છે, પછી થોડા કોઈ માટીના વાસણ ખરીદવાના, પછી તો શું ખરીદવાના, મોટાભાગના લોકો સ્ટીલના ખરીદશે। જોઈએ તાંબા પિત્તળના સ્થાને સ્ટીલના વાસણો આવી જાય, પહેલાં માટીના આવતા, પછી તાંબા પિત્તળના, પછી હવે શું આવી ગયા? સ્ટીલના વાસણો, તો બિઝનેસ હવે કોનો ચાલશે? તો મોટાભાગે કોનો બિઝનેસ ચાલશે? તો કે સ્ટીલના જે વાસણો છે એનો બિઝનેસ ચાલશે, અને આ બધાનો બિઝનેસ ઓછો થઈ જશે। એવી રીતે બીજું શું કીધું છે? તો કે રેડિયોના સ્થાને શું આવી જવું? ટેલિવિઝન આવી જવું, તો ટેલિવિઝનની માંગ વધી જશે, ટીવીની માંગ વધી જશે, રેડિયોની માંગ શું થઈ જશે? ઘટી જશે। તો આવા જોખમો રહેતા હોય છે, વૈકલ્પિક પેદાશના ભય રહેતા હોય છે। એના પછી શું કીધું છે? તો કે હરીફાઈ, હરીફાઈ પણ એક ધંધા માટે જોખમ જ છે, કારણ કે માર્કેટમાં જેમ હરીફાઈ વધે તો નફો શું થઈ જાય? ઘટી જાય, કોમ્પિટિટર વધી જાય। એક જ જગ્યાએ 5-6 દુકાનો ખોલીને માણસ વસ્તુનું વેચતાણ કરતા હોય બધા, તો બધા શું કરશે?
ગ્રાહકને આકર્ષવા માટે લોભામણી જાહેરાત મૂકશે, એમાં શું થશે, બધાનો નફો શું થઈ જશે, ઘટી જશે. બરાબર, એટલે હરીફાઈ પણ ધંધા માટે શું કહેવાય છે, જોખમ કહી શકાય છે. પછી બજારમાં ટકવું હોય તો વેચાણ કિંમત શું કરવી પડે, આપણે ઘટાડવી પડે. બહુ હરીફાઈ હોય માર્કેટમાં ટકવું હોય તો વેચાણ કિંમત રિડ્યુસ કરવી પડે, ઘટાડવી પડે. જાહેરાત ખર્ચ કરવો પડે, એમાં નફો પાયો શું થઈ જાય, ઘટી જાય. પ્રશ્ન થાય નફો કેમ ઘટે, કે હરીફાઈ વધી ગઈ, હવે મારે શું કરવું પડે, વેચાણ કિંમત શું કરવી પડે, ઘટાડવી પડે. અને જાહેરાતના ખર્ચા શું કરવા પડે, વધારવા પડે. જાહેરાતના ખર્ચ વધી ગયા અને આવક શું થઈ ગયું, વેચાણ ઘટી ગયું, તો નુકસાન જ થવાનું છે, એટલે કે નફો ઘટી જવાનું છે. એના પછી શું કીધું છે, કાયદા. કાયદા બદલાય તો ધંધાનું જોખમ કરી. કાયદા ગ્રાહકો, ઉદ્યોગ, કામદારો માટે સરકાર ઘડે છે. કાયદા સેના કોણ ઘડતું હોય, તો કે સરકાર ઘડે. કોના માટે, તો કે ગ્રાહકો માટે, ઉદ્યોગ માટે, કામદારો માટે ઘડે છે. કાયદા ધંધા માટે જોખમી છે. લઘુત્તમ વેતનધારો, આ કાયદો શું કહેવા માંગે છે, કે કર્મચારી તમારે ત્યાં કામ કરવા આવે તો એને વેતન ઓછામાં ઓછું આટલું તો મળવું જોઈએ. તે કાયદા પણ ધંધાને શું કરી શકે છે, અસર કરી શકતા હોય છે. એના પછી કહ્યું છે માંગની અનિશ્ચિતતા. તમે જોશો ક્યારેક કોઈક વસ્તુની માંગ ફિક્સ નથી હોતી, ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય, તે અનિશ્ચિતતા પણ અસર કરે છે, જે જોખમી કહેવાય છે. જેમ કે આવક, રૂચિ, કિંમત ફેરફાર થાય તો એમાં માંગ પણ શું થવાની, બદલાવાની છે. જેમ કે ફુગાવો, ફુગાવો એટલે શું કહેવાય, ભાવ વધારો કહેવાય છે. એ પણ થાય તો માંગને અસર થવાની, ભાવ વધી જાય તો માંગ શું થવાની, ઘટી જવાની છે. એટલે માંગને અનિશ્ચિત બનાવે છે. કોણ, તો કે આવક. કોઈ વ્યક્તિની આવક વધી જાય તો માંગ શું થવાની, વધી જવાની. પછી રુચિ બદલાય તો પણ માંગ શું થવાની છે, ચેન્જ થઈ જવાની છે. જેમ કે અત્યારે આપણે જોઈએ તો ફેશનેબલ કપડાંની અંદર આપણે વાતચીત કરીએ, કંઈક ને કંઈક નવું સંશોધન થતું જ રહે છે. તો એ વસ્તુ આવે તો જૂનીની માંગ શું થવાની, ઘટવાની. કિંમતમાં ફેરફાર થાય તો એ અસર કરે. ભૌતિક જોખમો, ભૌતિક એટલે કે જેને આપણે શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. જોઈએ, ધંધામાં મિલકતોને થતું જોખમ એ ભૌતિક જોખમ ઊભું કરે છે. જેમ કે યંત્ર બગડી જવું, સાધનો કામ કરતાં બંધ થઈ જવા, તો આવા ઘણા બધા પ્રકારના ધંધા કે એકમમાં શું થતા હોય છે, જોખમ રહેતા હોય છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને શું સમજાવ્યું, જોખમોના વિશે સમજાયું, જેમાં સ્વરૂપ સમજાયા અને ધંધાકીય જોખમોના કારણો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને આ બધું ખ્યાલ આવી ગયું હશે. તો એને વ્યવસ્થિત નોટબુકમાં શું કરી દેવું, નોટ ડાઉન કરી દેવું અને એને પુનરાવર્તિત કરવું, જેથી યાદ થઈ જશે. થેન્ક યુ.